આ ઘટના એમ હતી કે આ નેશનલ ગેમ્સમાં કુલ 14 ટીમ દ્વારા ટ્રાયલ થોલના ભાગ લીધેલ હતો અને ગેમ્સની શરૂઆત થઈ હતી. હજુ તો આ રમતવીર પોતાના ખેલને પ્રદર્શિત કરે તે પહેલાં તેની પ્રેક્ટિસ દરમિયાન ક્રિસિવ હજુ તો સ્વિમિંગ કરીને બહાર આવ્યો ત્યાં તેના પગ પરથી બે રમતવીરની સાયકલ ચાલી ગઈ હતી, જેથી આ રમતમાં મહત્ત્વના શરીરના એક ભાગ પર ગંભીર ઈજા થઈ અને ક્રિસિવ જે ગુજરાતની ટીમને પ્રતિનિધિત્વ કરતા હતા તે આ ઈજાના કારણે 6 પોઝિશન્સ પર પહોંચી ગયા હતા. પણ ક્રિસિવે હાર ન માની, ખૂબ જ હતો આ રમતવીરનો ઉત્સાહ આ ઈજાને નહીં તેને સ્વપ્નને સાકાર કરી આગળ વધવું હતું. ખૂબ જ લોહી વહેતું હોવા છતાં તેને પોતાની રમત શરૂ રાખી અને આખરે તેને ગુજરાતને બીજી પોઝિશન પર રાખી એક ભવ્ય જીત પોતાની ટીમને અપાવી હતી. આમ જો જીતનો નશો તમારા જીદમાં હોય તો તમને કોઈ પણ હરાવી શકે તેમ નથી, અને તેનું જ પરિણામ છે કે આજે ક્રિસિવ પટેલ આંતરરાષ્ટ્રીય કક્ષાએ પોતાનું સ્વપ્ન સાકાર કરી પોતાની માતૃભૂમિ અને રાષ્ટ્રભૂમિનું નામ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગુંજાવવા જઈ રહ્યો છે. 27 નવેમ્બર 2022 રોજ ક્રિસિવ પટેલ એશિયન યુથ ટ્રાયથ્લોન ચેમ્પિયનશિપ હોંગકોંગ ખાતે ભારત તરફથી પ્રતિનિધિત્વ કરી રહ્યો છે. મારું નામ ક્રિસિવ પટેલ છે. હું રેડિયન ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણું છું. હું 10મા ધોરણમાં ભણું છું. મેં ટ્રાયથ્લોન 2 વર્ષ પહેલાં જસ્ટ લોકડાઉન પહેલાં ચાલુ કરેલું હતું. પછી મેં એમાં સ્ટેટ લેવલ ઓફ ગુજરાતમાં ટ્રાયથ્લોન રમી, એમાં મારો 2nd નંબર આવેલો. એના પછી નેશનલમાં પણ મારો 2nd નંબર આવેલો. એના પછી નેશનલ ગેમ્સમાં હું મિક્સ રિલેમાં સિલેક્ટ થયેલો. એમાં મને પગમાં વાગેલું, એને લીધે મારી ટીમ 6th થઈ ગયેલી. પણ મારા બીજા ટીમ મેમ્બર્સને લીધે અમે પાછા 2nd પર આવેલા હતા. અને હવે હું ઇન્ટરનેશનલ જે એશિયન યુથ ટ્રાયથ્લોન ચેમ્પિયનશિપ જે 27 નવેમ્બરે હોંગકોંગમાં થવાની છે, એમાં હું ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરવાનો છું. તું 2 વર્ષથી પ્રેક્ટિસ કરે છે, 2 વર્ષથી આટલો બધો આગળ આવી ગયો છે, આમાં સ્કૂલનો તને સપોર્ટ કેવો છે? સ્કૂલનો સારો સપોર્ટ છે કે સ્કૂલમાં જ મારું ભણવાનું જે છૂટતું એ બધું સ્કૂલ જ મને કવર કરાવતી હતી, અને સ્કૂલને પણ આમાં આટલો જ હાથ છે જેટલો મારા કોચિંગ સરનો છે બધાનો. સ્કૂલમાં પ્રેક્ટિસ કેટલા કલાક કરતો હતો? તારા ઘરે કે અથવા જ્યાં કોચિંગમાં જતો હોય ત્યાં કેટલા કલાક કરતો તે વિશે કહો. સ્કૂલમાં મારું બધું ભણવાનું કોચિંગ ચાલતું હતું રોજના 5 કલાક, અને મારું બહાર જે સરિતા સાગર સંકુલ જ્યાં મારા સર કોચ મિસ્ટર પ્રકાશ સારંગ એન્ડ મિસ્ટર મનીષ ગાઈ મને બંને ટાઈમ સવાર સાંજ કરાવતા હતા, એને લીધે હું સ્કૂલે પણ લેટ આવતો હતો. પણ એ જે સ્કૂલમાં જે પડતું એ બધું પણ સ્કૂલના સર ટીચર પાછું કરાવી દેતા હતા. અંતમાં તું જે લાસ્ટ કોમ્પિટિશનમાં તને જે તારી પરિસ્થિતિ હતી તે વિશે થોડી વાત કર. એમાં મારી સાયકલની ચેઇન ઉતરી ગયેલી, એને લીધે મારા પગ પરથી 2 રાઇડર જતા રહેલા, તો મને મારો જે ટોની બાજુની જે ફિંગર છે એમાં બહુ દુખતું હતું. પણ મેં એને કન્ટિન્યુ કર્યું કે હું નહીં કરતો મારી ટીમ ડિસ્ક્વોલિફાઈ થઈ જશે. અને મને મારી ટીમ પર વિશ્વાસ હતો કે એ લોકો નંબર લાવશે, અને એ લોકોએ પછી પાછો નંબર લાવ્યો 2nd પર. હું 6th પર મેં આપેલો, એ લોકોએ 2nd પર લાવીને આપ્યો.